હવે આગળ વાત કરીએ તો પાવાગઢની આસો નવરાત્રીને લઈને પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાય દર્શન કરતા દર્શનાર્થીઓ જોવા મળ્યા. શક્તિપીઠ માનું ગણાતું માતાજીનું પાવનધામ પાવાગઢ છે. ત્યારે આસો પવિત્ર નવરાત્રીના દિવસો ચાલુ થઈ ગયા છે ત્યારે કોરોનાના કહેરના કારણે પહેલીવાર પાવાગઢ ઉપર બિરાજમાન મહાકાલીનું મંદિર નવરાત્રીના પવિત્ર દિવસોમાં બંધ રાખવામાં આવ્યું છે. નવરાત્રી એટલે નવ દિવસમાં શક્તિ પાસે બેસીને ઉપાસના કરવાના પવિત્ર દિવસો છે. અત્યારે નવરાત્રી છે તેથી આજે પણ પાવાગઢમાં દર્શનાથી નૈવત જોવા મળ્યા હતા, પરંતુ આગળ જણાવ્યા મુજબ સરકારની ગાઈડલાઇનને ગંભીરતાથી અનુસરીને તેમજ લાખો ભાવિક ભક્તોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર તેમજ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા પોલીસ તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ ભાવિક ભક્તો માટે માતાજીના દર્શનનો લાભ મળી શકે તે માટે ભાવિક ભક્તોની શ્રદ્ધા તેમજ લાગણીને ધ્યાને રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢ માંજી અને પાર્કિંગની બાજુમાં ગ્રાઉન્ડમાં મોટી એલઈડી સ્ક્રીન ઉપર માતાજીના લાઈવ દર્શન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનો આવનાર દરેક ભાવિક ભક્તો લાભ લઈને ધન્યતા અનુભવે છે. તો બીજી બાજુ પાવાગઢ ડુંગર ઉપર દૂર દૂરથી આવીને નાના મોટા ધંધા કરતા લોકોની હાલત કફોડી બની હતી. કિરણ ગોહેલ, ZSTV પંચમહાલ. અમે દેવગઢ આવીએ છીએ અને સરકારના જે નિયમો હોય એનું પાલન કરીએ છીએ અને જે ઓનલાઈન અમે દર્શન કરી લઈશું અને ખૂબ ખૂબ અભિનંદન. કેટલા દિવસથી આવો છો? અમે કાલ 3 વાગ્યાથી. કેટલા માણસો છે આપની સાથે? અમે 7 જણ. શું નામ આપનું? આપનું ગજેન્દ્ર.